તો સુરત મહાનગરપાલિકા દ્વારા 46મી અને ચતુર્થ સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું 25 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે, જેમાં અલગ અલગ નાટ્ય સંસ્થા દ્વારા નાટકો રજૂ કરાઈ રહ્યા છે, જેમાં બીજા દિવસે રાજગ્રુપ થિયેટર એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા બાલ ભગવાન નાટકનું રજૂ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે, વર્ષની જેમ આ વર્ષે પણ નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાયું છે. સુરત મનપા આયોજિત 46મી અને ચતુર્થ સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા 25મી સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજન કરાયું છે, જેનો શુભારંભ મંગળવારના રોજ કરાયો હતો. તો 6 ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ થશે. નાટ્ય સ્પર્ધા સમાપન થશે. નાટ્ય સ્પર્ધામાં 20માંથી 12 નાટકો ફાઇનલ કરાયા છે, જેમાં છેદ વિચ્છેદ, બાલ ભગવાન, કારગરા, શિરછેદ, મનુદામજી એક ફીર છે અને ઋણાનુબંધ ફાઇનલો કરાયા છે. 25મી શરૂ થનાર નાટ્ય સ્પર્ધા બુધવારના રોજ રાજગ્રુપ થિયેટર અને પરફોર્મિંગ આર્ટ્સ સંસ્થા દ્વારા બાલ ભગવાન નાટક રજૂ કરાયું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યાના સહિજન્યો ઉમટી પડ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની નાટ્ય સંસ્થાઓને એક પ્લેટફોર્મ આપવા દર વર્ષે નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાય છે, જેથી તેઓને રહેલી પ્રતિભા બહાર આવી શકે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.